नमस्कार दर्शक मित्र, हूँ छू वाहिद मसद्दी अने आप निहाळी रह्या छो हम टीवी भरूच न्यूज। हवे निहाळीशुं आजना मुख्य समाचारो। भरूचमां आम आदमी पार्टीना प्रदेश प्रमुख गोपाल इटालीए वेपारीओ साथे संवाद कर्यो हतो, साथे गुजरातनी 182 बैठको पर चूंटणीमां उमेदवारो उभा करवानी जाहेरातनी साथे साथे आप अने बीटीपीना गठबंधन मामले तेमणे स्पष्टता करी न हती। विधानसभा की चूंटी नजीक आवतानी साथे तमाम राजकीय पार्टीओ पोतानी गतिविधि तेज कर दीधी छे। तेवामां भरूचनी मुलाकाते गुजरात आम आदमी पार्टीना प्रमुख आवी पहोंच्या हता। मुलाकाते आवेला आम आदमी पार्टीना प्रमुखे तमाम विधानसभा बैठक पण चूंटणी लड़वानी जाहेरात करी हती। तो आम आदमी पार्टी अने बीटीपीना गठबंधन अंगे मीडियाना संबोधनमां कोईपण स्पष्टता न करी हती अने इलेक्शन आववा समयनी राह जोवा माटे जणाव्युं हतुं, जेने लईने बीटीपी अने आम आदमी पार्टीना गठबंधन हजु दूर होवानी वातो वहेती थई छे। जिल्लाना वेपारीओ खेडूतो साथे रोजगारी बाबते चर्चा करवा माटे जनसंवाद कार्यक्रमनुं आयोजन करवामां आव्युं हतुं। जनसंवाद कार्यक्रममां जय भारत शिक्षा एसोसिएशनना प्रमुख सहित 50થી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે અને દરેક પાર્ટીઓ હવે ચૂંટણી જીતવા માટે કમર કસી રહી છે, ત્યારે આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સારા એવો પ્રતિસાદ મળતા હવે તેઓ વિધાનસભાની ચૂંટણીમાં પણ ઝંપલાવી રહ્યા છે। તેમાં પણ દિલ્હીના મુખ્યમંત્રી અને પાર્ટીના અધ્યક્ષ અરવિંદભાઈ કેજરીવાલે ગુજરાતમાં સભા સંબોધતા તેમને સારો એવો પ્રતિસાદ ગુજરાતમાં પણ મળવા લાગ્યો છે। દિલ્હી પંજાબ બાદ ગુજરાતમાં પણ પોતાના પક્ષની જડ મજબૂત બનાવી જીતાડવાના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો થકી લોકોને આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાય અને આમ આદમી પાર્ટીને ગુજરાતમાં જીત હાંસિલ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ગુજરાતની વિધાનસભાની ચૂંટણીના ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતના પ્રવાસ એ વારંવાર આવી રહ્યા છે, જેના ભાગરૂપે ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ ભરૂચ ખાતે વેપારીઓ સાથે સંવાદનો કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં ભરૂચ શહેર જિલ્લાના વેપારીઓ દ્વારા શિક્ષણ બેરોજગારી જેવા મુખ્ય મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી। આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ ભાજપ અને કોંગ્રેસ પક્ષ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે બંને પાર્ટી સમજૂતીથી જ ચાલી રહી છે, અત્યાર સુધી વિકલ્પ હતો નહીં, પણ હવે આમ આદમી પાર્ટી આવી જતા 27 વર્ષની ગંદકી હાથ નહીં પણ ઝાડુથી સાફ થશે તેવો પણ વ્યંગ કર્યો હતો। આપની ઈમાનદાર સરકાર જનતાની સમસ્યાના નિવારણ માટે ઈમાનદારીથી કામ કરશે, દિલ્હી મોડેલ તેની પ્રતીત છે, તેમ પણ જણાવ્યું હતું। જો કે બીટીપી સાથેના ગઠબંધન બાબતે હજુ કોઈ પણ સ્પષ્ટતા કરવામાં આવી નથી। મીડિયાના સંબોધનમાં તેઓએ જણાવ્યું હતું કે ઇલેક્શનને હજુ વાર છે, ઇલેક્શન સુધી તેની સ્પષ્ટતા થઈ જશે, જેને લઈને આમ આદમી પાર્ટી અને બીટીપીના ગઠબંધન હજુ દૂર હોવાની વાતો પણ વહેતી થવા લાગી છે। જો કે આ કાર્યક્રમ દરમિયાન રિક્ષા યુનિયનના પ્રમુખ સહિત અન્ય કેટલાક લોકો આમ આદમી પાર્ટીમાં જોડાતા ભરૂચમાં પણ આમ આદમી પાર્ટીની ટીમ એક કદમ આગળ વધતી નજરે પડી રહી છે। આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચમાં વેપારી સાથેના સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। જે રીતે ગુજરાત વેપાર ધંધા રોજગાર માટે જાણીતું છે, એ સંદર્ભમાં ગુજરાતના વેપારીઓની પીડા, એમના સમસ્યા અને સમસ્યાનું નિરાકરણ થાય તે માટે વેપારીઓ સાથે સંવાદ કરીને એમની તમામ બાબતો જાણવા માટે આ કાર્યક્રમ આયોજિત કર્યો છે। ગુજરાતમાં આમ આદમી પાર્ટી ખૂબ મજબૂતીથી આગળ વધી રહી છે અને દિવસે ને દિવસે આમ આદમી પાર્ટી પ્રત્યેનો લોકોનો ભરોસો વધતો જાય છે। એ કર્મચારી વર્ગ હોય કે ખેડૂત હોય કે યુવાનો હોય કે મહિલાઓ હોય કે આદિવાસીઓ હોય, તમામ લોકો અરવિંદ કેજરીવાલના નેતૃત્વ ઉપર, અરવિંદજીએ આપેલી ગેરંટી ઉપર અને આમ આદમી પાર્ટીના ગુજરાતને લઈને જે વિઝન છે એના ઉપર ખૂબ ભરોસો કરી રહ્યા છે। ભાજપ પાર્ટી આમ આદમી પાર્ટીથી ડરવા લાગી છે, ભાજપના લોકો ડરે છે। ઈમાનદાર આમ આદમી પાર્ટીના આવવાથી ભ્રષ્ટાચારીઓમાં હાહાકાર મચી ગયો છે। એવા સમયે તમામ વર્ગને સાથે રાખીને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી જંગી બહુમતીથી જીત મેળવે એવા શુભ હેતુથી સૌની વાત સાંભળવા માટે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે। ભરૂચમાંથી ખૂબ મોટી સંખ્યામાં અલગ અલગ પ્રકારના ધંધા વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓએ હાજરી આપી, એમની રજૂઆતો કરી, એ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આજના આ કાર્યક્રમના માધ્યમથી ભરૂચની જનતાને પણ સંદેશ આપવા માગું છું
के आम आदमी पार्टी ने सौ सहयोग करे एक मौको अरविंद केजरीवाल ने आपे। थैंक यू। भरूचना जाडेश्वर गामना खेडूतोनी जमीनों वारंवार नर्मदा नदी में पूर आवाने पगले नदी में तेनु धोवाण थई जता 7 किमी लांबो प्रोटेक्शन वॉल बनावानी मांगणी करतु आवेदन पत्र जिला कलेक्टर ने पाठवीने रजूआत करी हती। भरूचना जाडेश्वर गामना 70 जेटला खेडूतोनी 50 वर्षमां 300 એકર જમીન નર્મદામાં ગરકાવ થઈ જતા આજરોજ ગોલ્ડન બ્રિજથી નીલકંઠેશ્વર સુધી પ્રોટેક્શન વોલ બનાવવાની રજૂઆત સાથે ખેડૂતો ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઘસી આવ્યા હતા। ભરૂચ શહેરના નર્મદા નદીના ઉત્તર છેડાના જાડેશ્વર ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ આજરોજ કલેક્ટરને ડેમમાંથી છોડાતા પાણી અને પૂરને પગલે 50 વર્ષમાં 70 જેટલા ખેડૂતોની 300 એકર જમીન ધોવાણ થઈ ગયો હોવાની કેફિયત સાથે રજૂઆત કરી હતી। ભરૂચનું જાડેશ્વર ગામ નર્મદા નદીના ઉત્તર કિનારે વસેલું છે। સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છોડાતા દર વર્ષે પાણી અને પૂરને પગલે પાછલા 50 વર્ષમાં ગામના 60-70 જેટલા ખેડૂતોની જમીનનું ધોવાણ થઈ ગયું હોવાનું તેઓએ જણાવ્યું હતું। ગામની 124 જેટલા સર્વે નંબરોની જમીન નદીમાં ગરકાવ થઈ ગઈ હોય અસરગ્રસ્ત ગામના ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવા કે અન્યત્ર જમીન ફાળવી આપવા માટે રજૂઆત કરાઈ હતી। ખેડૂતોએ આક્ષેપ કર્યા છે કે પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોના પાકને તો નુકસાન થઈ જ રહ્યું છે, સાથે સાથે પ્રોટેક્શન વોલ ના હોવાને લઈને જમીનનું પણ ધોવાણ થઈ રહ્યું છે। ગ્રામ બાળભૂત બેરેજ યોજના અમલમાં આવ્યા બાદ ભરૂચમાં નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ અને જળસ્તર વધતા ગામમાં પાણી આવવાની અને વધુ કિનારાની જમીન ધોવાઈ જવાની ભીતિ પણ વ્યક્ત કરી છે। તેઓએ જણાવ્યું છે કે હાલ બાળભૂત બેરેજ યોજનાનું કામ ચાલી રહ્યું છે, જોકે તે પૂર્ણ થશે તો નર્મદા નદીનું જળસ્તર હજુ પણ વધશે। આ સ્થિતિમાં જાડેશ્વર ગામના ખેડૂતોએ ગોલ્ડન બ્રિજથી નીલકંઠેશ્વર મંદિર સુધી નદીના ઉત્તર કિનારાના ખેતરોના ધોવાણને અટકાવવા અંદાજે 7 કિલોમીટર લાંબી પ્રોટેક્શન વોલ બનાવવાની પણ માંગ કરી છે। આજરોજ ખેડૂતોએ પોતાની માંગણી સાથે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા। મારું નામ રજનીકાંતજી પટેલ છે, હું જાડેશ્વર નદીકાંઠાના ખેડૂત છું, જે હાલમાં કલેક્ટરના જે આવેદન આપેલું છે તેમાં જે નદીકાંઠાની જમીનનું જે ધોવાણ થાય છે તેના લીધે આપણે સરકારશ્રીને અને કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે। તદુપરાંત જે સરદાર સરોવર ડેમમાંથી જે વારંવાર પાણી છોડવાના લીધે જે જાડેશ્વર ગામના નદીકાંઠાના જે ખેડૂતો છે એનું નદીનું જમીનનું ધોવાણ થાય છે, ખેડેલા જમીનનું ધોવાણ થાય છે, તથા અમુક જે સર્વે નંબરો છે જે ડૂબાણમાં છે એને ધ્યાનમાં લઈને અમે કલેક્ટર સાહેબને આજુ આવેદન આપેલું છે। તદુપરાંત ભાળપુર બિયોજના જે સરકારશ્રીનો ડ્રીમ પ્રોજેક્ટ છે એ અંતર્ગત ઘણા ખેડૂતોની જમીન ડૂબાણમાં જશે તેને ધ્યાનમાં લઈને બી અમે આજુ આવેદન આપેલું છે, તથા જાહેરના જે ખેડૂતોની માંગ છે કે જમીનના બદલામાં જમીન જે સર્વે નંબર ધોવાણ થયા હોય અને જે સર્વે નંબરનું જે ક્ષેત્રફળ હોય એટલી જમીન સરકારશ્રી અમને આપે એ અમારી સરકારશ્રી પાસે નમ્ર અરજી છે અને વિનંતી છે। કેટલા ખેડૂતો છે? કમસેકમ 60-70 ખેડૂતો છે। અંકલેશ્વરના વોટ્સઅપ ગ્રુપની કોમેન્ટને લઈને યુવાનો વચ્ચે થયેલી મારામારીમાં શહેરના ભરૂચી નાકા નજીક ગણેશજીની શોભાયાત્રામાં જ કાર ચડાવી દેવાના પ્રયાસને મામલે મારામારી થઈ હોવાની ફરિયાદ પોલીસ ચોકડે દાખલ થઈ છે। વોટ્સએપ ગ્રુપમાં મેસેજ મૂકવા બાબતે થયેલ અદાવતની રીસ રાખી ગતરોજ રાત્રે અંકલેશ્વરના ભરૂચી નાકા નજીક શોભાયાત્રા દરમિયાન જ મેસેજ બાબતે ઘરે ફરિયાદ કરવા ગયેલ ઈસમ પર ગાડી ચડાવી દેવા માટે ગાડી માથે નાખતા 3-4 ઈસમોને ઈજા પહોંચી હતી। હત્યાના ઈરાદે શોભાયાત્રામાં ગાડી ચડાવી દેવાનો પ્રયાસ અંગે ફરિયાદ અંકલેશ્વર શહેર પોલીસ મથકે નોંધાઈ હતી। જોકે રોષે ભરાયેલા લોકોએ આરોપીની ગાડી પર પથ્થરમારો કરી ગાડીનો ભૂક્કો બોલાવતા હોવાનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે। અંકલેશ્વર શહેર પોલીસ મથકે મુકેશભાઈ લલ્લુભાઈ વસાવાએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપી કિશનભાઈ મનાભાઈ વસાવા નાઓ એ આદિવાસી બીટીપી નામના વોટ્સએપ ગ્રુપમાં મુકેશ લલ્લુ બીજેપીનો દલાલ છે, તું શું આદિવાસીઓનું ભલું કરવાનો તેવી કોમેન્ટ કરેલ, જેથી ફરિયાદી મુકેશભાઈ કિશનભાઈના ઘરે કહેવા માટે ગયા હતા। ત્યારે કિશનભાઈ રોષે ભરાયા હતા કે તું મારા ઘરે કહેવા કેમ આવેલ, જેને લઈને તેની રીસ રાખી સાંજના 10:30 અરસામાં જ્યારે જલારામ મંદિર નજીક શ્રીજીની યાત્રામાં ફરિયાદી મુકેશભાઈ તેમજ તેના કાકાના પુત્ર સુભાષભાઈ અને અમિતભાઈ ઉભા હતા તે દરમિયાન તેને જાનથી મારી નાખવાના ઈરાદે આરોપી કિશનભાઈ વસાવા નાઓએ સ્વિફ્ટ ડિઝાયર ગાડી પૂર ઝડપે હંકારી લાવી તેમના પર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો। જો કે સદનસીબે તેઓ બચી ગયા હતા અને રોડની સાઈડ ઉપર કૂદી ગયા હતા, જેને લઈને 3-4
4 ઈસમોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। ઘટના અંગેની જાણ અંકલેશ્વર શહેર પોલીસને થતા અંકલેશ્વર શહેર પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મામલો થારે પાડ્યો હતો। જો કે અકસ્માત અને હત્યાના પ્રયાસ સંદર્ભે વાતો થતા રોષે ભરાયેલા લોકોએ આરોપીની ગાડી ઉપર પથ્થરમારો કરી લાકડાના સપાટા વડે નુકસાન કરતા હોવાનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। આમ વોટ્સએપ ગ્રુપમાં મેસેજ બાબતે મામલો બિચક્યો હતો અને શોભાયાત્રા દરમિયાન જ ગાડી ચડાવી દેવાના ઈરાદે પૂરપાટ ઝડપે ગાડી હંકારી લાવી ફરિયાદી તેમજ તેના સાથીઓ ઉપર ગાડી મારવામાં આવતા 3-4 ઈસમોને ઈજા પહોંચી હતી। ઝઘડિયા જીએડીસીને બ્રિટાનિયા કંપનીના પ્રબંધક અને યુનિયન મળીને કર્મચારીને ખોટી થાક ધમકીઓ આપતા અંતે કર્મચારીઓ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। ઝઘડિયા જીએડીસીની બ્રિટાનિયા કંપનીના પ્રબંધકો અને યુનિયન મળી કર્મચારીઓને ખોટી ધમકી આપતા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। કલેક્ટરને સંબોધીને લખેલો આવેદન ઝઘડિયા મામલતદારને આપી યુનિયન તથા કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી। ઝઘડિયા જીએડીસીમાં આવેલ બ્રિટાનિયા કંપની ફૂડનું ઉત્પાદન કરે છે। આજરોજ કંપનીના કાયમી કામદારોએ આક્ષેપ કર્યા છે કે કંપની તથા કામદારોનું યુનિયન ખોટી રીતે અન્ય કામદારોને ધમકી આપે છે, જેથી 300 વધુ કામદારો દ્વારા જિલ્લા કલેક્ટરને સંબોધીને એક આવેદનપત્ર ઝઘડિયા મામલતદારને પાઠવવામાં આવ્યું હતું। કામદારોએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે અમો બ્રિટાનિયા કંપનીના કાયમી કામદારો લાંબા સમયથી અથાગ મહેનત કરી કંપનીના પ્રોડક્શનમાં પ્રાણપૂરી કામ કરી રહ્યા છીએ। કંપનીના પ્રબંધકો કામદારો ઉપર જોર જુલમ પ્રકારનો ફોરમાયું કાર્ય કરી કાયમી થયેલા કામદારોને કોઈકને કોઈક બહાના હેઠળ છૂટા કરી નવા કોન્ટ્રાક્ટના ગુજરાત બહારના કામદારોને વધુ વેતનવાળા કામે લગાડે છે। બ્રિટાનિયા પ્લાન્ટને બંધ કરવાના ઈરાદાથી નવું યુનિયન રચી મેનેજમેન્ટ સાથે સાંઠગાંઠ રચી પૂર્ણ સમયની કામગીરી રોજગારોને આર્થિક ઠેસ પહોંચાડી યુનિયનના બની બેઠેલા લીડરો ગેરકાયદેસર કરારો કરી બેફામ આર્થિક નીતિ અપનાવી કામદારોની રોજીરોટી છીનવી લેવાની તરકીબ અપનાવી રહેલ છે। યુનિયન બનાવનાર કંપનીના જ કર્મચારીઓ છે। યુનિયન અને કંપનીના મેનેજમેન્ટ તરફથી કામદારોને ખોટી ધમકીઓ તથા કામમાંથી ગમે તે પ્રકારે બરતરફ કરવાના વારંવાર ધમકીઓ આપવામાં આવે છે અને ચાલુ નોકરીએ હેરાન પરેશાન કરે છે। આવેદન આપવાનો હેતુ કંપનીના યુનિયન બનેલા કારોબારી સભ્યો જનરલ સેક્રેટરી પ્રમુખ બ્રિટાનિયા કંપનીના લિમિટેડના મેનેજમેન્ટ સાથે આંતરિક કરારો કરી કામદારોને આર્થિક રીતે નુકસાન પહોંચાડેલ છે। કંપનીના યુનિયન સાથે મળી સ્ટેન્ડિંગ ઓર્ડરનો ખોટો દુરુપયોગ કરી એકના એક બહાના ઊભા કરી અનેકો તર્ક વિતર્ક ઊભા કરે છે। સ્ટેન્ડિંગ ઓર્ડરો કામદારો છૂટા કરેલાનો કારણ સુસંગત થતું નથી અને બનાવટી ભરેલ માલુમ પડે છે। યુનિયનના કહેવાથી કામદારોનું શોષણ કરવામાં આવતું હોય છે। યુનિયનને મોટી કમાણી કરી આપેલી છે। હાલમાં કોઈ પણ જાતના વ્યવસ્થાનો તથા કાયદાનો ભંગ ન થાય તે માટે હાલ કામ સ્થગિત કરેલ છે। છૂટા કરેલા કર્મચારીઓને પાછા કામે લેવા આવેદન પત્ર તેઓએ પાઠવ્યું હતું અને બ્રિટાનિયા કંપનીના તથા યુનિયનને જે આંતરિક કરાર કરેલ છે તે રદ બદલ કરવા રજૂઆત કરવામાં આવી હતી। યુનિયન સામે કાયદેસર કાર્યવાહી કરી ઠરાવ કરી કોઈ સભાસદ મીટિંગમાં બોલાવેલ નથી અને મનસ્વી કાર્ય કરી રહેલ છે, જેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી। મારું નામ વાઘેલા દીપકકુમાર છે, અમે બ્રિટાનિયા કંપનીમાંથી આવેલા છે। આવેદન પત્ર કલેક્ટર સાહેબ અને મામલતદાર સાહેબને આપવા માટે આવેલા છે, જે થકી અમારો જે યુનિયન વાળાએ બહિષ્કાર કરેલો છે અને અમારું જે રીતના ખોટું અત્યાચાર ચાલી રહ્યું છે અંદર, તે એક બાબતે અમે અત્યારે આવેદન પત્ર અને કલેક્ટર સાહેબને આવેદન પત્ર બંને આપવા માટે આવેલા છે। બરુસિયાના પાંચબત્તી સર્કલ નજીક પાકિસ્તાન સામે ક્રિકેટ મેચમાં ભારતનો ભવ્ય વિજય થતા કેટલાક લોકોએ જોખમી રીતે આતિશબાજી કરીને વિજય ઉત્સવ મનાવ્યો હતો। એશિયા કપની લીગ મેચમાં ભારતે પાકિસ્તાન પર 5 રોમાંચક વિજય મેળવતા આતિશબાજી અને તિરંગા સાથે 5:30 ખાતે ઉજવણી કરવામાં આવી હતી। મધરાત્રે 5:30 સર્કલ ઉપર યુવાનો ચડી ગયા હતા અને તિરંગો લહેરાવી જીતની ખુશી મનાવી હતી। ડીજેના તાલે આતિશબાજી કરી ભારતની જીતને વધાવી લીધી હતી। ભરૂચમાં રવિવારે રાત્રે નીકળેલી શ્રીજીની શોભાયાત્રાનો ઉત્સવ એશિયા કપમાં ભારતે 5 પાકિસ્તાનને હરાવી અને હાર્દિક
પાંડ્યાએ સિક્સ લગાવતા જ દેશભક્તિમાં તબદીલ થઈ ગયો હતો. મધરાત્રે 5:32 સર્કલ ઉપર યુવાનો ચડી જઈ તિરંગા લહેરાવી ડીજેના તાલે આતિશબાજી કરી ભારતની જીતને વધાવી દીધી હતી. પાકિસ્તાને આપેલા 148 રનના ટાર્ગેટને ફેસ કરતા ભારતે 19મી ઓવરના ચોથા બોલે ઓલરાઉન્ડર ગુજરાતી હીરો હાર્દિક પંડ્યાએ લોંગ ઓન પર સિક્સર મારી ભારતને વટભેર જીત અપાવી હતી. રવિવારે રાત્રે ભારત પાકિસ્તાન મેચ હતી તો બીજી તરફ ભરૂચ શહેરમાં ગણેશજીની વિવિધ યુવક મંડળો દ્વારા ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી, જેમાં ડીજે તિરંગા અને લેઝિંગ સાથે યુવાધન અને ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. એક તરફ શ્રીજીને આવકારવાનો ઉમંગ, બીજી તરફ ભારત પાકિસ્તાન મેચનો રોમાંચ. અંતિમ ઓવરમાં મેચ વધુ રસપ્રદ બની હતી અને ભારતે 19મી ઓવરના ચોથા બોલે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ સિક્સર મારી ભારતને જીત અપાવી હતી. ત્યારે પ્રભુ શક્તિની સાથે અબાલ વૃદ્ધ શવ કોઈએ દેશભક્તિને પણ વધાવી લીધી હતી અને 5:32 ખાતે ડીજે અને તિરંગા સાથે એકત્રિત ભારતના ભવ્ય જીતની આતિશબાજી અને ડીજેના તાલે ભવ્ય ઉજવણી કરી હતી. અંકલેશ્વર શહેરની નવીનગર વિસ્તારમાં વારંવાર ઉભરાતી ગટરોને લઈને સ્થાનિક મહિલા પાલિકા પ્રમુખ ને રજૂઆત કરી હતી, ત્યારે આ પ્રસંગે પાલિકા પ્રમુખ પણ ગટરમાં કચરાને નાખવાની અપીલ અંકલેશ્વર શહેરના નવનગર વિસ્તારમાં સ્થાનિક રહીશો ઉભરાતી ગટરથી હેરાન પરેશાન થઈ ગયા હતા. છેલ્લા કેટલા સમયથી વરસાદી પાણીનો નિકાલ ના થતા તેમજ ગટરોમાં ભરાયેલા કચરાને પગલે શહેરના નવનગર વિસ્તારમાં સ્થાનિક લોકો ઉભરાતી ગટરો લઈને વારંવારની રજૂઆત છતાં કોઈ પગલાં ના ભરાતા અંતે આજે અંકલેશ્વર નગરપાલિકા ખાતે આવીને પ્રમુખને એની રજૂઆત કરી હતી અને વહેલી તકે આ સમસ્યા હલ કરવા માટે જણાવ્યું હતું. અંકલેશ્વર નગરપાલિકા ખાતે લાબોલ કરવા આવેલી મહિલાઓને પાલિકા પ્રમુખ વિનયભાઈ વસાવા દ્વારા ગટરોમાં ભરાતા કચરાને કારણે અને પ્લાસ્ટિક વગેરેના કારણે આ ગટરો ઉભરાતી હોવાનું તેમણે તારણ આપીને વહેલી તકે પૂર્ણ કરવાની વાત કરી હતી. બીજી તરફ અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ અંકલેશ્વર શહેરની પ્રજાને ગટરોમાં કચરો ન નાખવાની પણ અપીલ કરી હતી. લોકો પોતાનો કચરો ઘર પાસે કોઈક જગ્યાએ સંગ્રહ કરે અને ડોર ટુ ડોર આવતા વાહનોમાં નાખે, જેથી કરીને આ કચરો ગટરોમાં ના ભરાય અને ગટરો ચોકઅપ ન થાય તે માટે સજાગ રહેવા અને આ ગટરોને ચોખ્ખી રાખવા માટેની અપીલ કરી નાખી હતી. મારું નામ છે સોનલબેન. અમારે નવી નગરીમાં ગટર લાઈન બહુ ઉપરવાથી અમે નગરપાલિકામાં આવેલ છે પ્રમુખ સાહેબને મળવા. અમારું કામ ચાલુ કરે એવી વિનંતી છે. ગટર લાઈન અમારી 15 દિવસથી ઉભરાઈ છે અમારી, અને મહિના 15 દાડાથી બી અમે કમ્પ્લેન કરાવેલી પણ અમારું કામગીરી થયું નથી. તો પ્રમુખ સાહેબને કહેવાની એક જ વિનંતી કે અમારું કામ આ સરળ કરે. પ્રમુખ સાહેબે અમને કીધેલું છે કે અમે માણસ મોકલી દીધા છે, કામગીરી ચાલુ અમે કરાવી દઈશું. અને એવું કહેવામાં આવે છે કે ગટરમાં કોથરી ને બધું નીકળે છે, તો જેના ઘરમાંથી નીકળો તેની તમે કાર્યવાહી કરાવો અને તેમને તમે શોધખોળ કરો કે કઈ બાજુ નીકળે છે ને ક્યાં નીકળે છે. જ્યાં નીકળે છે એ લોકોને કંઈ તકલીફ નથી, ને જ્યાં અમારું નથી નીકળતા ઘરે અમારે કિચડ કાઢવામાં નકળું નરકમાં અમારે નીકળવાનું રહે છે. અમારા નાના નાના બચ્ચા કેટલા ડેન્ગ્યુ થાય છે અને કેટલા માણસો બીમાર પડે છે. અંકલેશ્વરના વોર્ડ નંબર 4માં આવેલ નવીનગરી વિસ્તારમાંથી જે મહિલાઓ અહીંયા ડ્રેનેજ લાઇનને લઈને જે રજૂઆત કરવા આવી હતી તેમને તો તાત્કાલિક એનું નિરાકરણ લાવવા માટે સૂચનાઓ અપાઈ ગઈ છે, પરંતુ ત્યાં ગાડી એવી સમસ્યા છે કે ગટરમાંથી થેલી, કાપડની થેલી, કાપડના કપડાં અને એવું ઘણી બધી વસ્તુ ત્યાંથી નીકળે છે, તો જેના કારણે આખો એ લોકો વિસ્તાર હેરાન થાય છે. ત્યાંના વિસ્તારો અને તમામ એવી વિસ્તારો જ્યાં સ્લમ વિસ્તાર હોય અને સારા વિસ્તારો પણ હોય, તો એમને હું નમ્ર વિનંતી કરું છું કે ડ્રેનેજ લાઇનમાંથી થેલી, બ્રશ, વાડકી, ચમચી, ડાયપર આવા ઘણી બધી એવી વસ્તુ ડ્રેનેજ લાઇનમાંથી નીકળતી હોય છે, જેના લીધે આખા વિસ્તારના લોકો હેરાન પરેશાન થતા હોય છે. અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ નજીકની ગંદકીને લઈને દર્દીના પરિવારજનોમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ગંદકીનું સામ્રાજ્ય સર્જાતા હોસ્પિટલની કામગીરી સામે પ્રશ્નાર્થ ઊભા થઈ રહ્યા છે. હોસ્પિટલના સંકુલોમાં જ કચરા પેટીઓ ઊંધી અને કચરા પેટીની બહાર કચરો જોવા મળતા હોસ્પિટલની કામગીરી સામે પ્રશ્નાર્થ ઊભા થાય છે, સાથે જ સાફ સફાઈને લઈને પણ પ્રશ્નો ઉત્પન્ન થઈ રહ્યા છે. અંકલેશ્વરમાં જયાબેન મોદી હોસ્પિટલમાં અકસ્માતથી લઈને કેન્સરની સારવાર માટે દર્દીઓ આવતા હોય છે. જોકે આ હોસ્પિટલ અંકલેશ્વરમાં
દર્દીઓ માટે આશીર્વાદ રૂપ છે। પરંતુ આજ હોસ્પિટલમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતા હોસ્પિટલની કામગીરી સામે પણ પ્રશ્નાર્થ ઉભા થાય છે। અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ સ્વચ્છતા બાબતે ઓરમાયું વર્તન અપનાવી રહી હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે। અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં લોકો મોટી સંખ્યામાં સારવાર લેવા આવતા હોય છે ત્યારે હોસ્પિટલના કમ્પાઉન્ડની અંદર જ કચરા પેટીઓ ઊંધી જોવા મળી રહી છે। કચરા પેટીની બહાર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ત્યારે હોસ્પિટલના સંચાલકો સામે હોસ્પિટલની કામગીરીને લઈને પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। હોસ્પિટલમાં લોકો સારવાર લેવા આવતા હોય છે જેને લઈને સ્વચ્છતા જાળવવી અત્યંત જરૂરી હોય છે, પરંતુ અહીંયા સ્વચ્છતાના ધજાગરા ઉડી રહ્યા હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે। ત્યારે હાલ તો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થવા લાગ્યો છે ત્યારે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં વહેલી તકે સફાઈ ઉપર સંચાલકો અને હોસ્પિટલ મેનેજમેન્ટની ટીમ ધ્યાન આપે તે અત્યંત જરૂરી છે। અંકલેશ્વરમાં ફર્નિચરની દુકાનમાં કામ કરતા કર્મચારીને વીજ કરંટ લાગતા તેનું મોત નિપજ્યું હતું। પોલીસે અકસ્માત મોત અંગે ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વરના કલાવતી ફર્નિચરની દુકાનમાં કામ કરતા દુકાનદારને વીજ મીટરમાંથી પસાર થતા કરંટને કારણે તેનું મોત નિપજ્યું હતું। ઝઘડિયા તાલુકાના ખરજી ગામના ભીલવાડા ખાતે રહેતો 28 વર્ષીય કિશન વસાવા અંકલેશ્વરમાં આવેલી કલાવતી ફર્નિચરમાં કામદાર તરીકે કામ કરે છે। તેઓ દુકાન પાછળ વીજ મોટર ચાલુ હોય ત્યાં ગયો હતો। તે દરમિયાન તેને વીજ કરંટ લાગતા તેને બેભાન થયો હતો। તેને તાત્કાલિક સારવાર અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। ત્યાં હાજર તબીબી તેને મૃત જાહેર કર્યો હતો। અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મોત અંગે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે। કેસે કરંટ લગાવ્યો, ક્યાં ઘટના બની? વો ઘટનામાં એસા થા કે વો મોટર પીછે ચાલુ થા ઓર મેં ભી સાથ મેં ગયા થા, બાદ મેં ચાલુ હી ફિર ચાય પીએ હમ લોગ, ફિર ઇસકે બાદ વો કહીં પીછે ગયા, બાદ મેં ઉસ તરફ ઉસકો કરંટ લગા, ફિર યે લોગ લડકે લોગ દેખે કે વો બેહોશ હો ગયા, ફિર હમ લોગ ગયે તો ગાડી મેં લીએ ઓર વાપસ ઉઠા કે। ડોક્ટર ને ક્યા બોલા? ડોક્ટર ને બોલા કે અભી મતલબ ચેક કર રહે હૈ પણ ઉમીદ કમ હૈ એસા બોલા। આસોટ તાલુકાના ઇલાવ ગામ ખાતે આવેલી આરકે વકીલ સ્કૂલમાં તાલુકો કક્ષાનો યુવા મહોત્સવ યોજાયો હતો। હાંસોટ તાલુકાના ઇલાવ ગામમાં યુવા મહોત્સવ યોજાયો હતો। વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો। આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હાંસોટ તાલુકાના ઇલાવ ગામમાં આવેલ આરકે વકીલ સ્કૂલ ખાતે તાલુકા યુવા ઉત્સવ 2022-23 યોજાયો હતો। વિવિધ શાળાના સ્પર્ધકોએ વક્તૃત્વ નિબંધ સ્પર્ધા સહિતની સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। હાંસોટ તાલુકાના ઇલાવ ગામમાં આવેલ આરકે વકીલ સ્કૂલ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અંકલેશ્વર હાંસોટ વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં તાલુકા યુવા ઉત્સવ 2022-23 યોજાયો હતો, જેમાં તાલુકાની વિવિધ શાળાના સ્પર્ધકોએ વક્તૃત્વ નિબંધ સ્પર્ધા સહિતની સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો। આ યુવા ઉત્સવમાં ઓએનજીસીના સીજીએમ અંશુક હરે, જીજીએમ સંદીપ પંડ્યા, હાંસોટ તાલુકા પંચાયત પ્રમુખ ગેમલસિંહ પટેલ, આદર્શ કેળવણી મંડળના પ્રમુખ કેરસિંહ ઇલાવિયા, ઉપપ્રમુખ તુષાર પટેલ, કારોબારી અધ્યક્ષ જયેશ પટેલ, આચાર્ય ધર્મેશ જોશી તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વર શહેરના 3 રસ્તા સર્કલ નજીક શ્રીજીની શોભાયાત્રામાં નવરાત્રિની લોકોને શહેરીજનોએ યાદ કરાવી નાખ્યા હતા। અંકલેશ્વરમાં ગણેશજીની શોભાયાત્રાઓ લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે। ડીજેના તાલે શ્રીજી ભક્તો ઝૂમ્યા હતા તો ગતરોજ અંકલેશ્વરમાં બે તહેવારો એક જ સાથે જોવા મળ્યા। અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ ખાતે ગણેશ મહોત્સવની સાથે સાથે નવરાત્રિનો મહોત્સવ હોય તેવા દ્રશ્ય પણ જોવા મળ્યા હતા। અંકલેશ્વરમાં વાજતે ગાજતે અને ડીજે સાથે શહેરમાં અનેક ગણેશ મંડળો દ્વારા ગણેશજીનું આગમન કરવામાં આવી રહ્યું છે। શહેરમાં અનેક મંડળોના ગણેશની શોભાયાત્રા નીકળતા જાહેર માર્ગો પર આકર્ષણ જમાવ્યું છે। અંકલેશ્વરમાં ડીજેના તાલે શ્રીજીના આગમનની સવારીઓ નીકળી હતી। ગણેશ ચતુર્થીને હવે ગણતરીના કલાકો જ બાકી રહી ગયા છે ત્યારે ગણેશ આયોજકો દ્વારા તેમની તડામાર તૈયારીઓ કરીને ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। તેવામાં પણ અંકલેશ્વરના રાજમાર્ગો પર કોરોના મહામારીના 2 વર્ષ બાદ વિઘ્નહર્તાની શાહી સવારીનું આગમન થતા શ્રીજી ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। ડીજેના તાલે અંકલેશ્વરમાં શ્રીજીની શાહી સવારીઓ રાત્રિના આકર્ષણનું કેન્દ્ર જમાવી રહી છે। શહેરમાં શ્રીજીની સવારીમાં યુવાનો ડીજેના તાલે ઝૂમ્યા હતા। શહેરમાં યાત્રાઓ નીકળતા પોલીસે પણ બંદોબસ્ત ગોઠવી દીધો હતો। ફાયરની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી હતી। શહેરમાં કોઈક અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ બંદોબસ્ત પૂરતા પ્રમાણમાં ગોઠવી દેવામાં આવ્યો હતો। તો અંકલેશ્વરમાં શ્રીજી મહોત્સવની સાથે સાથે ગતરોજ નવરાત્રી મહોત્સવ હોય તેવા પણ દ્રશ્ય દેખાયા હતા। અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ નજીક શ્રીજી મહોત્સવમાં ડીજેના તાલે લોકો ઝૂમ્યા હતા તો 3 રસ્તા સર્કલ પર મહિલાઓ અને પુરુષોએ ગરબાની રમઝટ પણ બોલાવી હતી, જેને લઈને એક જ સાથે 2 તહેવારોના દ્રશ્ય જોવા મળ્યા હતા। આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર તેજ ગતિથી વાયરલ
થઈ રહ્યો છે। અંકલેશ્વર શહેરમાં રખડતા ઢોરોને પકડવા માટે પાલિકાની ટીમ સક્રિય બની છે। અત્યાર સુધીમાં 18 ઢોરોને પકડીને પાંજરાપોળમાં મોકલી આપવામાં આવ્યા છે। અંકલેશ્વરમાં 4 દિવસમાં નગરપાલિકાએ 14 રખડતા ઢોરોને પકડી પાડી પાંજરે પૂરવા માટેની કવાયત હાથ ધરી છે। મુખ્ય માર્ગો પર રખડતા ઢોરોના અડીંગાને લઈને ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાતા હોય છે। અંકલેશ્વર શહેરમાં રખડતા પશુઓ પાલિકાની ટીમને હંફાવી રહ્યા હોય અથવા તો રખડતા ઢોરોની ટીમને મળતા ના હોય તેમ 4 દિવસમાં 11 રખડતા ઢોરોને પાંજરે પૂરવામાં આવ્યા છે। અંકલેશ્વર શહેરમાં રખડતા ઢોરને પાંજરે પૂરવાનો અભિયાન તેજ ગતિથી શરૂ કરવામાં આવ્યું છે। ભરૂચમાં રખડતા ઢોરોને પકડવાનું અભિયાન બાદ અંકલેશ્વરમાં પણ સફાળે નગરપાલિકા જાગી હતી અને અંકલેશ્વર શહેરમાં રખડતા ઢોરોને પાંજરે પૂરવાનું અભિયાન શરૂ કર્યું હતું। 3 દિવસમાં 11 રખડતા પશુઓને પાંજરે પૂરી પશુ માલિકો સામે દંડનીય કાર્યવાહીની શરૂઆત કરાઈ હતી। જોકે આજે વધુ 3 પશુઓને પકડી પાડી કુલ અત્યાર સુધી 14 પશુઓને પકડી પાડવામાં આવ્યા છે। જાહેર માર્ગો તેમજ માર્ગો ઉપર અડીંગો જમાવી રખડતા પશુઓ ટ્રાફિકને અડચણરૂપ બનતા રખડતા પશુઓને પકડવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। અંકલેશ્વરમાં છેલ્લા 3 દિવસમાં 14 જેટલા પશુઓને પકડવામાં આવ્યા છે। તેમને ગ્રામ પંચાયતના ઢોર ડબ્બામાં સલામત રીતે પૂરવામાં આવ્યા હતા। હજુ પણ માર્ગો પર પશુઓ રખડતા જોવા મળે છે ત્યારે પાલિકા દ્વારા હજુ પણ પશુઓને પકડવા માટેનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। આજરોજ અંકલેશ્વરના જીનવાલા ગ્રાઉન્ડ ખાતેથી 4 જેટલા પશુઓને પકડી પાડવામાં આવ્યા હતા અને સુરક્ષિત સ્થળે સલામતી સાથે મૂકવામાં આવ્યા હતા। ત્યારે હાલ તો ઢોર પકડવાના અભિયાનને લઈને નગરપાલિકાએ 4 દિવસમાં 14 જેટલા પશુઓને પકડી પાડ્યા છે। અંકલેશ્વર નાડોલ ગામેથી યુવાનો દ્વારા અંબાજી મંદિર સુધી પગપાળા સંઘ આજે રવાના થયો હતો। અંકલેશ્વરના અડોલ ગામના પદયાત્રીઓનો સંઘ શક્તિપીઠ અંબાજી જવા માટે રવાના થયો હતો। રથ સાથે 40થી વધુ માઈ ભક્તો અંબાજી જવા રવાના થયા હતા। ભાદરવી પૂર્ણિમાએ જગતજનની માં અંબાના પ્રાગટ્ય દિવસે દર્શન કરવા સમગ્ર રાજ્યમાંથી લાખોની સંખ્યામાં પદયાત્રીઓ ચાલીને જાય છે। ભાદરવી પૂર્ણિમાએ જગતજનની માં અંબાનો પ્રાગટ્ય દિવસ મનાય છે। માતાજીના પ્રાગટ્ય દિવસે સમગ્ર રાજ્યમાંથી હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં પદયાત્રીઓ પગે ચાલીને માના ચરણે શીશ નમાવા જાય છે। જગતજનની માં અંબાજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવતા ભક્તો દ્વારા દર વર્ષે પગપાળા ચાલીને માં જગદંબાના દર્શન કરતા હોય છે। ઉલ્લેખનીય છે કે ભારત દેશમાં કોરોના મહામારીના કારણે 2 વર્ષ સુધી ભક્તોમાં જગદંબાના દર્શનથી વંચિત રહ્યા હતા। અત્યારે મહામારીનો પ્રકોપ મહદઅંશે શાંત થતા ફરી એક વખત ભક્તિભાવ અને હર્ષો ઉલ્લાસ સાથે માં જગદંબાના દર્શન કરવા અંકલેશ્વરના અડોલ ગામના 40થી વધુ પદયાત્રીઓનો સંઘ રથ સાથે પગપાળા અંબાજી જવા માટે નીકળ્યો હતો। આ રથમાં યુવાનોની સાથે સાથે વૃદ્ધો પણ જોડાયા હતા। ગત રોજ અંકલેશ્વરના જૂના દીવા અને માંડવા ગામના 125થી વધુ પદયાત્રીઓનો સંઘ પણ અંબાજી જવા માટે રવાના થયો હતો। જય અંબે, જય માતા। અમે અડોલ અંકલેશ્વર તાલુકાના અડોલ ગામથી પગપાળા સંઘ 29 વર્ષથી જઈએ છીએ અને આ પગપાળા સંઘમાં ટોટલી અમારે અડોલ ગામના જ વતની છે અને એમાં અમને ગામ વતીનો પણ ઘણો મોટો સાથ સહકાર અને ભાવથી અમને અમે જઈએ છીએ અને અમને માતાજી એ બાબતે ખૂબ સરસ અને ખૂબ પ્રેમથી અમને પહોંચાડે છે। અમે અંદાજિત લગભગ 30-40 લોકો જઈએ છીએ। અંકલેશ્વરમાં શંકાસ્પદ ચોરીની બાઇક સાથે યુવાનને પોલીસે ઝડપી લીધો હતો। અંકલેશ્વર શહેર પોલીસે શંકાસ્પદ મોટરસાઇકલ સાથે એક ઇસમને ઝડપી પાડી વધુ તપાસ આરંભી છે। અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનનો કાફલો 3 રસ્તા સર્કલ નજીક વાહન ચેકિંગમાં હતા। તે દરમિયાન એક નંબર પ્લેટ વગરની પેશન મોટરસાઇકલ લઈને 21 વર્ષીય ઇસમ નીકળ્યો હતો, જેના ઉપર પોલીસને શંકા જતા વાહન રોકાવી ગાડીની નંબર પ્લેટ બાબતે પૂછતાછ કરી હતી। જોકે તેણે જવાબ આપવામાં ગલ્લા ટલ્લા કરતા પોલીસને શંકા ગઈ હતી, જેને લઈને પોલીસે તેના વાહન બાબતે જરૂરી દસ્તાવેજો માંગતા તે પોલીસ સમક્ષ રજૂ કરી શક્યો ન હતો, જેને લઈને પોલીસે મોટરસાઇકલ ચાલક અફસર અલી હુશિયાર અલી સૈયદ ઉંમર વર્ષ 21 હાલ રહે જૂના છાપરા પટેલ ફળિયું તાલુકા અંકલેશ્વર જિલ્લા ભરૂચ મૂળ રહે ગામ મજીડ તાલુકા માધવગઢ જિલ્લા જાલોન ઉત્તર પ્રદેશ નાઓને CRPC 41-1D મુજબ અટક કરી તેની પાસે રહેલ મોટરસાઇકલને પણ CRPC કલમ 102 મુજબ કબજે કરી મોટરસાઇકલ છળકપટ કે ચોરીથી મેળવે છે કે કેમ તે બાબતે તપાસ શરૂ કરી છે। ભરૂચ શહેરમાં ઇન્દ્રધનુષનો અનોખો નજારો જોવા મળ્યો હતો। સામાન્ય રીતે વરસાદ દરમિયાન વાતાવરણમાં હાજર પાણીના ટીપાથી ઇન્દ્રધનુષ બનવાની ઘટના બને છે।
आ सूर्यनी किरणों पाणीना टीपामां पड्या बाद तेना विकिरणना कारणे थाय छे। ए ज रीते पृथ्वीथी दूर वातावरणमां घणीवार वरसादनी सीजनमां आइस क्रिस्टल बने छे, जे हेक्सागोनल एटले के 6 साइडना आकारमां होय छे। सूर्यनी किरणों क्रिस्टल पर पड्या बाद बन्नेमां अंतर आवी जाय छे अने ज्यारे तेने धरतीथी जोवामां आवे छे त्यारे रेनबोनी जेम सूर्यनी चारे तरफ रिंग जेवुं देखाय छे। भरूचमां पण आजरोज आज प्रकारनी रेनबो रिंग ऑफ सन દેખાયું હતું। આકાશમાં દેખાતા લોકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું। સૂર્યના સપ્તરંગી વીટી સન હેલો કે રેનબો રિંગ ઓફ સન દેખાયું હતું। આકાશ તરફ નજર ઉઠાવીને જોનાર સૌ કોઈએ આ દ્રશ્ય જોઈ ચોંકી ગયા હતા। કેટલાક લોકોએ પોતાના મોબાઈલમાં આ દ્રશ્યો કેદ કરી સોશિયલ મીડિયા ઉપર અપલોડ કર્યા હતા। અંકલેશ્વર જીઆઈડીસીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ચાણક્ય વિદ્યાલય ખાતે ભારત को जानांगे प्रश्नोत्तरीनो कार्यक्रम योजायो हतो। અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલી ચાણક્ય વિદ્યાલય ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય ચેતના દ્વારા ભારતીય સંસ્કૃતિ જગાડવા માટે ભારત વિકાસ પરિષદે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાગત આધારિત રાષ્ટ્રીય વિચારધારા સાથે સમાજના પછાત અસહાય અભાવગ્રસ્ત અને વનવાસી સહાય માટે વર્ષ 1963માં શરૂ કરાયેલી ભારત વિકાસ પરિષદની સમગ્ર દેશમાં 1425 વધુ શાખાઓ છે। શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દેશ વિશે જાણે તે માટે ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કોચાનો પ્રશ્નમંજ અંતર્ગત અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ચાણક્ય વિદ્યાલય ખાતે પરીક્ષા યોજાઈ હતી, જેમાં ભારત દેશના ગૌરવ ઇતિહાસ સવાલોના જવાબો વિદ્યાર્થીઓએ આપ્યા હતા। આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના ઉપપ્રમુખ ભાસ્કર આચાર્ય, સેવા વિભાગના ઉપપ્રમુખ કેઆર જોશી તેમજ શાળાના ડાયરેક્ટર સુશીલા પટેલ, આચાર્ય સુવર્ણા પાટીલ તેમજ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો। અંકલેશ્વર શહેરમાં પોલીસે વાહન ચેકિંગ દરમિયાન અનેક લોકોને દંડ ફટકાર્યો હતો। હાલ તો જિલ્લામાં ટ્રાફિક સમસ્યાને હલ કરવા તેમજ વાહન ચોરીને અટકાવવા માટે ઠેર ઠેર પોલીસ દ્વારા વાહન ચેકિંગની ઝુંબેશ હાથ ધરવામાં આવે છે, ત્યારે આજરોજ ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા શહેરના મહાવીર ટર્નિંગ નજીક ઓએનજીસી બ્રિજ પાસે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી હતી, જેમાં બાઇક ચાલકો, સ્કૂટર ચાલક તેમજ અન્ય વાહન ચાલકો પાસેથી આરટીઓને લગતા કાગળોની માંગણી સાથે સાથે સીટ બેલ્ટ ન બાંધ્યું, હેલ્મેટ ના પહેર્યું હોય તેવા લોકોને દંડ ફટકારવામાં આવી રહ્યો હતો। પોલીસ દ્વારા આજે અસંખ્ય લોકોને દંડ ફટકાર્યો હતો। આમ આરટીના નિયમોનો ભંગ કરનાર સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને મેમાં પકડાવ્યા હતા। આ સાથે હમ ડીબી ભરૂચના સમાચારને પૂર્ણ થાય છે। આવતીકાલે ફરી મળીશું। નમસ્કાર।